નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ આઠ વિષય ગણિત સ્વાધ્યન પોથીનું ચેપ્ટર બીજું એક ચલ સુરેખ સમીકરણની વાત કરવાના છીએ તો મિત્રો આ વર્ષે જે ગણિતની નવા કોષની જે નવી સ્વાધ્યન પોથી આવી છે એમનું આપણે ધોરણ આઠનું ગણિતનું બીજું ચેપ્ટર એક ચલ સુરેખ સમીકરણ જોઈએ તો આ રીતનું છે બરાબર છે આ રીતનું આપણુંનું સોલ્યુશન છે તમે જોઈ શકો છો ક્રમશઃ આ રીતના દરેક પ્રશ્ન અને એના દાખલા ગણેલા છે તો અહીંયા આપણે સમજ મેળવીએ તો એક ચલ સુરેખ સમીકરણ ધોરણ આઠ પ્રકરણ બીજું સ્વધ્યન પોથી હવે પહેલો પ્રશ્ન આવે છે યોગ્ય વિકલ્પ પસંદ કરી અને જવાબ લખો એમાં પેલું જો પાંચના છેદમાં પાંચ એક્સના છેદમાં ત્રણ ઓછા ચાર બરાબર બે એક્સના છેદમાં પાંચ હોય તો બે એસ ઓછા સાત નું મૂલ્ય કેટલું થાય તેનો જવાબ છે બી માઇનસ તેર છેદમાં ઓગણીસ ત્યાર પછી બીજું નીચે આપેલું પૈકી કયું સુરેખ સમીકરણ છે તો ડી વન પ્લસ જેડ બરાબર ચાર ત્રીજું જો એક્સ બરાબર એ તો કોઈ પણ પૂર્ણાંક સંખ્યા કે માટે પૈકી કયું હંમેશા સાચું નથી તો બી ત્યાર પછી ખાલી જગ્યા પૂરો ચોથું સુરેખ સમીકરણમાં ચલની મહત્તમ ઘાત ખાલી જગ્યા હોય છે તો એક પછી પાંચમું ત્રણ એક્સ ઓછા ચાર બરાબર વન માઇનસ ટુ એક્સનો ઉકેલ ખાલી જગ્યા થાય તો એનો ઉકેલ થાય છે એક ત્યાર પછી પ્રશ્ન ત્રણ આવે છે ગણતરી કરવાની છે તોનો છઠ્ઠો દાખલો છે ઉકેલ મેળવો ત્રણ ટી માઇનસ બે ના છેદમાં ત્રણ વત્તા ટુ ટી ત્રણ ના છેદમાં બે બરાબર ટી પ્લસ સાતના છેદમાં છ તો જોઈએ મિત્રોનો ઉકેલ તો પહેલાં તો મિત્રો અહીંયા છેદમાં બે અને ત્રણ છે એનો તમારે લસા લેવો પડે બે અને ત્રણનો લસા થાય છે છ એટલે મેં છેદમાં છ લખા પછી અહીંયા છેદમાં ત્રણ છે તો આપણે ત્રણને કેટલા વડે ગણીએ તો છ થાય તો કે બે વડે એટલે ઉપરના સમીકરણ અહીંયા આપણે બે વડે ગણ્યું એવું જ અહીંયા ત્રણ છે સોરી બે છે તો બેને કેટલા વડે ગુણ્યા તો છ થાય તો ત્રણ વડે એટલે આપણે ઉપરના ને આપણે ત્રણ વડે ગુણ્યા અને અહીંયા લસા લીધો છ એટલે અહીંયા ટીને છ વડે ગુણવા પડશે એટલે આ રીતનું સમીકરણ થાય ટુ કાઉસમાં ત્રણ ટી માઇનસ બે વધતા ત્રણ કાઉસમાં બે ટી વધતા ત્રણ તો આ રીતનું પહેલાંને બે વડે ને બીજાને ત્રણ વડે ગુણવાનું છે અહીંયા છ લસા લેવા છ ટી વધતા સાત હવે બંનેના છેદમાં અહીંયા ટી છ છ કેન્સલ થશે કારણ કે છેદ સરખા છે હવે જે અહીંયા બેનો અંદર ગુણાકાર કરવાનો અહીંયા ત્રણનો અંદર ગુણાકાર કરવાનો એટલે બેનો અંદર ગુણાકાર કરીએ એટલે છ ટી માઇનસ ચાર વત્તા છ ટી પ્લસ નવ બરાબર છ ટી પ્લસ સેવન હવે છ ટી પ્લસ પ્લસ સિક્સટી એટલે બાર ટી તો અહીંયા નવ માઇનસ ચાર એટલે અહીંયા પાંચ આવશે તો બાર ટી વત્તા પાંચ બરાબર છ ટી વધતા સાત હવે બાજુ લઈએ તો બાર ટી ઓછા સિક્સ અને આ બાજુ થશે સાત ઓછા પાંચ એટલે સિક્સ માંથી બાર માંથી સિક્સ જાય એટલે સિક્સ ટી વધશે બરાબર બાર સોરી બે સાતમાંથી પાંચ જાય એટલે બે માટે ટી બરાબર બે છ એટલે એકના છેદમાં ત્રણ આ રીતનો આપણને જવાબ મળશે ત્યાર પછી બીજો સાતમો દાખલો છે આ રીતનો સાતમો દાખલો એમાં આપણે ત્રણનો અંદર ગુણાકાર કરવાનો બેનો અંદર ગુણાકાર અહીંયા ચારનો અંદર ગુણાકાર તો ત્રણનો અંદર ગુણાકાર કરો એટલે ત્રણ પાંચ પંદર અને સાત તેર એકવીસ એટલે પંદર એકસો ઓછા એકવીસ અહીંયા બેનો અંદર ગુણાકાર કરીએ એટલે નવ દુ અઢાર ઓછા અગિયાર દુ બાવીસ અહીંયા ચારનો અંદર ગુણાકાર કરીએ આઠ ચાર બત્રીસ ઓછા અઠ્યાવીસ ને ઓછા એકસો અગિયાર હવે મિત્રો સજાતીય પદનો સરવાળો પંદર એક્સ વધતા અઢાર એક્સ એટલે થાય છે તેત્રીસ એક્સ ઓછા બાવીસ અને ઓછા એકવીસ એટલે ઓછા તેતાલીસ એવું જ આ બાજુ આ ઓછા બત્રીસ એમનું અહીંયા ઓછા અઠ્યાવીસને ઓછા અગિયાર એટલે ઓછા એકસો ત્યાર પછી આ તેત્રીસ એક્સમાંથી આ બત્રીસ એક્સ બાદ થાય આ બાજુ આવશે એટલે અહીંયા માઇનસ એકસો ને આને માઇનસ તેતાલીની પેલી બાજુ જાય એટલે માઇનસ એકસો પ્લસ તેતાલીસ એટલે આ રીતનું થશે તેત્રીસમાંથી બત્રીસ છે એટલે એક્સ વધશે અને અહીંયા બાદ બાકી કરો એટલે તમને મળશે માઇનસ છન્નું તો એક્સ બરાબર માઇનસ છન્નું થશે ત્યાર પછી આઠમો દાખલો આપે છે આપેલા સમીકરણનો ઉકેલ મેળવો તો એમાં આ રીતનો ઉકેલ આવશે અહીંયા તો પેલા ચાર બાર અને છ એનો લસા થશે બાર એટલે આપણે લસા લીધો બાર રી હવે લસા બાર મળી ગયો એટલે હવે તમારે અહીંયા કેટલા વડે ગુણવો પડશે ચાર ને ત્રણ વડે એટલે આપણે અહીંયા ત્રણ એન થશે પછી અહીંયા બાર છે એટલે ગુણવું નહીં પડે એટલે ચાર એન ના ચાર એન અહીંયા છ દુ બાર થાય એટલે આપણે બે વડે ગુણશું તો પહેલાં એનને ત્રણ વડે ગુણશું એટલે ત્રણ એન બીજાને ગુણવા નથી એટલે માઇનસ ચાર એન અને ત્રીજા ત્રણ એન છે એને આપણે બે વડે ગુણશું છ દુ બાર એટલે ત્રણ દુ છ બરાબર સત્તર ઓછા એન હવે અહીંયા એવું થશે આ ત્રણ એન પ્લસ છ એન એટલે નવ નવમાંથી આ ચાર જાય એટલે કેટલા વધશે પાંચ અને આ બાર ભાંગાકારમાં છે અહીંયા ગુણાકારમાં જાય એટલે બાર ગુણણા કાઉસમાં સત્તર ઓછા એન હવે અહીંયા પાંચ એન બાર ગુણણા સત્તર બસો ચાર ઓછા બાર એન હવે આપણે ઓછા બાર ને પેલી બાજુ લઈએ એટલે પાંચ એન બાર એન એટલે સત્તર એન અને અહીંયા બસો ચાર હવે અહીંયા બસો ચાર ભાઇંગા સત્તર એટલે તમને મળશે એન બરાબર બાર તો આ રીતનો એનો ઉકેલ થશે ત્યાર પછી નવમો છે આ પેલા સમીકરણનો માઇનસ ચાર એક્સ બરાબર ટુ માઇનસ પાંચ હવે એમાં મિત્રો આવું કરવાનું છે માઇનસ પાંચ એક્સ છે પેલી બાજુ વધીએ એટલે પ્લસ થઈ જશે અને અહીંયા પ્લસ વન છે પેલી બાજુ માઇનસ થાય એટલે આ રીતનું સમીકરણ બનશે ઓછા ચાર એક્સ વધતા પાંચ એક્સ બરાબર ટુ માઇનસ વન માટે એક્સ બરાબર મળશે તમને એક ત્યાર પછી દસમું નીચેનું પૈકી એક ચલ સુરેખ સમીકરણ કયું છે તો મિત્રો આનો જવાબ આવશે આ ડી નીચે પૈકી ચલ સુરેખ સમીકરણ કયું છે એક ચલ બરાબર આમાં બે ચલ છે એક્સ ને વાય અહીંયા તો અસમતા આપી છે અહીંયા ગુણાકાર કલર સ્ક્વેર વડ થઈ જાય તો આ તમને મળશે જવાબ ડી ત્યાર પછી પ્રશ્ન પહેલો વિકલ્પ પસંદ કરો ઓછા સરખા થાય બીજું એક ચલ સુરેખ સમીકરણ તો એક ચલ સુરેખ સમીકરણ માત્ર એક જ ઉકેલ મળે એ ત્યાર પછી પ્રશ્ન બીજો આવે છે ખાલી જગ્યા પૂરો જો બેના છેદમાં પાંચ એક્સ ઓછા બે બરાબર પાંચ ઓછા ત્રણના છેદમાં પાંચ એક્સ તો એક્સ બરાબર કેટલા મળશે ખાલી જગ્યામાં સાત અને ચોથું બે વાય બરાબર પાંચ વાય ઓછા અઢારના છેદમાં પાંચ તો વાય બરાબર કેટલા થશે છના છેદમાં પાંચ ત્યાર પછી ગણતરી કરવાની છે ઉકેલ મેળવવાનો છે તો ત્રણ ટી સોરી ચાર ટી ઓછા ત્રણ ઓછા ત્રણ ટી વત્તા એકાઉન્ટમાં આપ્યું છે બરાબર પાંચ ટી ઓછા ચાર તો પહેલાં વહેલાં તો તમારે અહીંયા માઇનસ નિશાની અંદર જવા દેવાની છે એટલે આવું સમીકરણ થઈ જાય પહેલાં એવું ચાર ટી ઓછા ત્રણ એમનું અહીંયા માઇનસ નિશાની અંદર જાય માઇનસ ત્રણ ટી ઓછા એક બરાબર પાંચ ટી ઓછા ચાર એમનું હવે તો કે અહીંયા ચારમાંથી ત્રણ જાય એટલે કેટલા વધશે ટી અહીંયા ઓછા ત્રણ ને ઓછા એક એટલે ઓછા ચાર તો અહીંયા સમીકરણ આ રીતનું બનશે ટી ઓછા ચાર બરાબર પાંચ ટી ઓછા ચાર હવે મિત્રો અહીંયા પાંચ ટીને પેલી બાજુ દે એટલે ટી માઇનસ પાંચ ટી અને માઇનસ ચાર છે ને પેલી બાજુ વધી માઇનસ ચાર પ્લસ ચાર થશે એટલે અહીંયા આવું સમીકરણ બનશે ટી માઇનસ પાંચ ટી એટલે માઇનસ ફોર ટી અને ઓછા ચાર ચાર એટલે જીરો પછી છેદમાં જાય માઇનસ ચાર તો જીરો ફાઇ માઇનસ ચાર એટલે ટી બરાબર મળશે જીરો ત્યાર પછી છઠ્ઠો દાખલો આવે છે આપણે ઉકેલ મેળવવાનો છે તો મિત્રો અહીંયા આ રીતનો એ પૂછે તો ત્રણનો અહીંયા ગુણાકાર કરો પાંચનો એ ચોકડી ગુણાકાર જેને કહેવાય છે ત્રણ ગુણા ટુ એક્સ માઇનસ વન બરાબર પાંચ ગુણા ત્રણ એક્સ એક હવે ત્રણનો અંદર ગુણાકાર કરો છ એક્સ ઓછા ત્રણ અને અહીંયા પાંચનો અંદર ગુણાકાર કરો ત્રણ પાંચ પંદર વધતા પાંચ હવે પંદર એક્સને પહેલી બજાવ છ એક્સ માઇનસ પંદર એક્સ અને માઇનસ ત્રણ પહેલી બજાવેલ પાંચ વધતા ત્રણ એટલે માઇનસ નવ અહીંયા માઇનસ નવ છેદમાં જાય એટલે એક્સ બરાબર આઠના છેદમાં નવ માટે ઉકેલ મળશે એક્સ બરાબર માઇનસ આઠના છેદમાં નવ તો મિત્રો આ તો આપણું ધોરણ આઠનું ગણિતનું બીજા પ્રકરણનું સંપૂર્ણ સોલ્યુશન શું અધ્યયન પોથીનું તો મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો આ ઉપરાંત આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ આઠના ગણિતના તમામ ચેપ્ટરના સોલ્યુશન મૂકેલા છે ગણિત વિજ્ઞાન ગુજરાતી અને સામાજિક વિજ્ઞાનના સ્વ પોથીના સોલ્યુશન મૂકેલા છે આ સોલ્યુશન તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે